આગળ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. રાજસ્થાનમાં આંદોલનનું વંટોળ, આંદોલન આખરે સમાપ્ત થયું છે. રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન સમાપ્ત થયું છે. ભરતી મુદ્દે રાજસ્થાન સરકાર સુપ્રીમ કોર્ટમાં જશે. ડુંગરપુર પાસે કાંકરી ડુંગર ખાતે ધરણા સમાપ્ત થયા છે. ખેરવાડામાં સંયુક્ત બેઠકમાં સફળ સમાધાન થયું છે. સીએમ ગહેલોતના નિર્દેશને આધારે શરતી સમાધાન હાલ થયું છે અને હાલ ધરણા સમાપ્ત થયા છે. અધિકારીઓ તેમજ સામાજિક રાજકીય નેતાઓ ત્યાં હાજર હતા. અમદાવાદ ઉદયપુર હાઈવે ઉપર પણ સ્થિતિ હાલ સામાન્ય થઈ છે. વાહન વ્યવહાર ફરીથી હવે ટૂંક સમયમાં શરૂ થઈ જશે. ખેરવાડામાં સંયુક્ત બેઠક મળી અને આ બેઠકમાં સફળ સમાધાન થયું છે. વધુ વિગતો મેળવે સંવાદદાતા સંકેત પટેલ પાસેથી. સંકેત, આંદોલનની આગ આખરે બુઝાઈ ગઈ છે, આંદોલન સમાપ્ત થયું છે, શું વિગતો? ચોક્કસથી, જે પૂંજી જો વાત કરવામાં આવી, છેલ્લા ચાર દિવસથી જે આંદોલન ચાલી રહ્યું હતું, જે શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ જે ભરતી કરવામાં આવી હતી તેને લઈને જે આંદોલન ચાલી રહ્યું હતું, તે આંદોલન હવે સમાપ્ત જે સમાપ્ત થઈ ગયું છે. કારણ કે કેટલાય દિવસથી જે 20 જેટલી જે ટ્રકોની અંદર આગ જે લગાવવામાં આવી હતી, 4 જેટલી બસોની અંદર આગ લગાવવામાં આવી હતી, તે હવે જે આંદોલન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે. તેના પગલે ગુજરાતની અંદર સંભળાવી રહ્યા હતા, તેમાં અરવલ્લી જિલ્લો જે એવો વિસ્તાર કહી શકાય જેમાં મેઘરાજ અને ગિરોડા અંદર તેની અસર જોવા મળી રહી હતી. પણ હવે જે ગેહલોત સરકારે તે આંદોલનને લઈને જે બેઠક કરી હતી, તેમાં બેઠકની અંદર જે નિર્ણય કરવામાં આવ્યો છે, કે જે સરકારની અંદર સરકારના જે શિક્ષણ વિભાગની અંદર જે વાતચીત કરવામાં આવી છે તેને લઈને અત્યારે હવે આંદોલન હવે બંધ કરવામાં આવ્યું છે. કારણ કે જે લોકો જે આદિવાસી જે લોકો કહી શકાય જે રસ્તાની અંદર જે આંદોલન કરી રહ્યા હતા, તેઓને જે સમજાવવામાં આવે છે, જેઓની માંગો છે તે સંતોષવામાં આવી છે, તેને લઈને હવે આંદોલન અત્યારે અહીંયા હાલ સમાપ્ત કરવામાં આવી છે. જી ચોક્કસથી સંકેત, હાલ પરિસ્થિતિ થાળે પડી ગઈ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માહોલ તંગદિલી ભર્યો હતો, રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, અમદાવાદ ઉદયપુર હાઈવે હોય. હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે, કયા પ્રકારની હાલ કેટલા સમયમાં વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે, કયા પ્રકારની હાલની? ચોક્કસથી જો વાત કરીએ તો જે અરવલ્લી જિલ્લો છે એવો જિલ્લો કહી શકાય કે જેમાંથી જે રતનપુર બોર્ડર જે વિસ્તાર છે તેમાંથી જે અરવલ્લી જિલ્લાની અંદર વાહનો પ્રવેશતા હતા તે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તેમાંથી જે અંબાજી તરફથી જે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો હતો તે રસ્તા બંધ કર્યા હતા. જે મેઘરજ જે વિસ્તાર કહીએ જે ઊંડવા બોર્ડર છે તે પણ વિસ્તાર બંધ કરવામાં આવ્યો હતો. કારણ કે જે આંદોલન ઉગ્ર સ્વરૂપ લીધું હતું, જેમાં જે આદિવાસી જે લોકો જે હતા જે પોતાની માંગોને લઈને જે રસ્તા ઉપર બેઠા હતા તેને લીધે આંદોલન બંધ કરવા જે રસ્તા બંધ કર્યા હતા, હવે જે આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે. કારણ કે જે અરવલ્લી જિલ્લા જે તમામ જે વિસ્તારો કહી શકાય જે વિસ્તારો જે હોટલો આવી છે ત્યાં વાહનોના જે ખડકડો જોવા મળતો હતો તે હવે પૂર્ણ થયો છે. કારણ કે આંદોલન સંતોષવામાં આવ્યું છે, જે કઈ માંગો હતી જે માંગો પૂર્ણ કરવામાં આવી છે તેને લઈને હવે આંદોલન પૂર્ણ કરવામાં આવ્યું છે. અત્યારે હાલ હવે રાબેતા મુજબ જે હાઈવે હતા જે અત્યારે હાલ ચાલુ થઈ ગયા છે. જી ચોક્કસ સંકેત, આભાર જાણકારી આપવા બદલ. સૌથી મોટા સમાચાર, આંદોલન આખરે સમાપ્ત થયું છે. બેઠકો મળી હતી અને તે બેઠક સમાધાન થતા હાલ આંદોલન સમાપ્ત થયું છે.